नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 चैप्टर नंबर 15 संभावना, स्वाध्याय 15.1 बाळको। गया लेक्चर में आपणे 13 दाखला सुधी पूरु कर्युं हतुं, हवे आजे 14मा दाखलाथी आगळ वधीए। तो जोईए, सरखी रीते चीपेला 52 पत्तानी थोकड़ीमांथी एक पत्तू काढवामां आवे छे। नंबर एक, लाल रंगनो राजा होय, मुख मुद्रावाळू पत्तू होय। नंबर त्रण, लाल रंगनुं मुख मुद्रावाळू पत्तू होय। नंबर चार, लालनो गुलाम होय। नंबर पांच, काळीनुं पत्तू होय। नंबर छ, चौकटनी राणी मळवानी संभावना शोधो। तो बाळको, आपणे जोईए के पत्ता 52 पत्तानी थोकड़ीमां आपणे जोईए, आपणे ख्याल ज छे के पत्ता आवा प्रकारना होय छे। अहींया तमने पत्ता बधा आपेला छे चित्रनी अंदर, जेमां कुल 52 पत्ता छे। एमां चार प्रकारना पत्ता होय छे, आने फली कहेवामां आवे अथवा तो फूली कहीए आपणे, आने काळी कहेवामां आवे छे, आने चरकट अथवा तो चट्टाईनुं पत्तू पण बोलवामां आवे छे। त्यार पछी अहींया आ लालनुं पत्तू छे अथवा तो लालीनुं पत्तू पण बोलाय छे आने। तो अहींया तमे जुओ बाळको के 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 બરોબર। તો બધા એકાથી લઈને રાજા સુધી, બાદશાહ સુધી કુલ 13 પત્તાઓ છે। ફૂલીના 13 પત્તા છે, એવી જ રીતે કાળીના 13 પત્તા છે, એવી જ રીતે ચરકટ અથવા તો ચટ્ટાઈના 13 પત્તા છે, અને લાલના પણ 13 પત્તા છે। એમ તમે ગણો તો કુલ પત્તા કેટલા થાય, 13 × 52। તો અહીંયા આપણને પત્તાના જ્યારે દાખલાઓ આવે ત્યારે કુલ પરિણામો કેટલા આવશે, 52। હવે તમે આકૃતિ પરથી તમને ખ્યાલ આવી જાય અને તમે પત્તાની રમત તો રમેલા હોવ તો તમને વધારે અંદાજ આવી જાય। તમને એમ પૂછે કે ફૂલીનું પત્તું હોય એવા પરિણામો કેટલા છે, તો તમે જો ફૂલીનું પત્તું હોય એવા 13 પરિણામો। હું એમ કહું કે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરીએ તો એ ફૂલીનું હોય, તો ફૂલીનું પત્તું નીકળે તો ફૂલીના પત્તા કેટલા છે, 13। આ 13માંથી કોઈ એક પત્તું હોઈ શકે, ખ્યાલ આવ્યો બાળકો? એટલે ફૂલીના પત્તા 13 છે। જ્યારે તમને એવું કોઈ કહે કે કાળા રંગના પત્તા, તો કાળા રંગના આ બે પ્રકારના પત્તા છે, તમે જોઈ શકો આ કાળા રંગના પત્તા છે, અહીંયા આ બંને લાલ રંગના પત્તા છે। તો કાળા રંગના પત્તા કુલ કેટલા થયા, 26, અને લાલ રંગના કુલ પત્તા કેટલા થયા, 26, ખ્યાલ આવ્યો બાળકો? હવે તમને આવો પણ પ્રશ્ન કરે, મુખમુદ્રાવાળા, મુખમુદ્રા એટલે ચિત્રવાળા। હવે ચિત્રવાળા એટલે તો આ ગલ્લો, રાણી અને બાદશાહ, આ તમે ગણશો તો ફૂલીના 3 પત્તા, કાળીના 3 પત્તા, લાલના 3 પત્તા અને ચરકટના 3 પત્તા, બરાબર। આમ કરીને કુલ આજે આપેલા છે એ કુલ 12 પત્તા તમને ચિત્રવાળા છે, એટલે મુખમુદ્રાવાળા છે, બરાબર। મુખમુદ્રાવાળામાં પણ તમે જોશો તો કે 6 પત્તા કાળા રંગના છે, 6 પત્તા લાલ રંગના છે, અને બાકીના 52 પત્તા છે એમાં ચિત્ર વગેરેના પત્તા કેટલા તમે ગણશો તો કેટલા આવશે, તો 52માંથી તમે 12 બાદ કરો, 52માંથી 12 બાદ કરો એટલે કેટલા વધશે, 40 પત્તા। તો ચિત્ર વગેરેના 40 પત્તા અને ચિત્રવાળા 12 પત્તા, ખ્યાલ આવ્યો બાળકો? આવી રીતે તમે આમાં સવાલો, કોઈ પણ સવાલ હોય તમને પત્તાનો ખ્યાલ હોવો જોઈએ। તો અહીંયા જોઈએ આપણે, માનો કે તમને એમ કે લાલનો એકો, તો આ એક જ આવશે, ખ્યાલ આવ્યો? જો લાલ રંગનો એકો, તો આ બે આવશે, ખ્યાલ આવ્યો બાળકો? ફરીથી એક વખત,
જો લાલનો એકો અથવા તો લાલનો ગુલામ, તો લાલનો ગુલામ આ એક જ છે, લાલનો એકો આ એક જ છે. પણ તમને એમ પૂછે કે લાલ રંગનો એકો, તો લાલ રંગના કુલ બે એકા છે. અથવા તો એમ કહે કે લાલ રંગના ગુલામ હોય, તો લાલ રંગના ગુલામ કેટલા આવશે બાળકો? આ બે. સમજાય છે? ચાલો તો આગળ વધીએ દાખલાની અંદર. કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે, તો આપેલ પ્રયોગના સમસંભાવી કુલ પરિણામોની સંખ્યા 52 મળે. કુલ પરિણામો કેટલા થયા બાળકો? 52. તો આગળ વધીએ. ધારો કે હવે પહેલી ઘટના આપણને કઈ પૂછી હતી કે લાલ રંગનો રાજા હોય, તો આપણે પહેલાં ધારી લઈએ કે નંબર એક, ધારો કે ઘટના એ લાલ રંગનો રાજા મળે, તો તમે અહીંયા જોશો રાજા અથવા તો બાદશાહ આવા બે શબ્દો આના માટે ઉચ્ચારણ બોલી કરી શકાય છે. કે લાલ રંગનો બાદશાહ, તો આ બે આવશે, એક અને આ બે. ખ્યાલ આવે છે બાળકો? અથવા તમને જો અહીંયા એમ કીધું હોય કે લાલનો રાજા હોય, તો લાલનો રાજા તો કેટલા આવશે? એક. પણ લાલ રંગનો રાજા કીધો છે એટલે કેટલા આવશે? બે. ખ્યાલ આવ્યો બાળકો? તો આ ઘટનાની સંભાવના કઈ રીતે થશે? 2/52 સીધું થઈ જાય. લાલ રંગના રાજા 2/ કુલ પરિણામ 2/12. ખ્યાલ આવ્યો? પછી ભાગ ઉડાડી નાખવાનો. તો જોઈએ, થોકડીમાં લાલ રંગના બે રાજા હોય છે, લાલનો રાજા અને ચોકટનો રાજા. તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 2, માટે P(a) બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો 2/12. તો 2/12 = 52, એટલે 26 × 2 કેટલા થાય? 52. તો 2 × 2 ઉડી જાય, તો ઉપર કેટલા વધે? 1/26. ખ્યાલ આવ્યો બાળકો? તો આ આપણો જવાબ ગણાશે. ચાલો નંબર 2 પર આપણને શું આપ્યું હતું? કે મુખ મુદ્રાવાળું પત્તું હોય, તો આપણે જોયું તો કે મુખ મુદ્રાવાળા પત્તા કેટલા? તો કે ગલ્લો, રાણી અને બાદશાહ. ગલ્લાના 4 પત્તા, રાણીના 4 પત્તા અને બાદશાહના કેટલા પત્તા? 4. કુલ પત્તા કેટલા થશે? 12. તો ચિત્રવાળા આ ત્રણેય 3 પત્તાઓ એવા છે, ગલ્લો, રાણી, બાદશાહ, કે જેને ચિત્ર હોય એટલે મુખ મુદ્રાવાળા પત્તા એમ બોલાય. બરાબર? તો આ 12 પત્તા છે એ ચિત્રવાળા એટલે કે મુખ મુદ્રાવાળા પત્તા છે. બરાબર? તો અહીંયા તમને એવો સવાલ પણ પૂછી શકે કે મુખ મુદ્રાવાળું પત્તું ન હોય, તો મુખ મુદ્રાવાળા પત્તા 12 છે, કુલ પત્તા 52 છે, તો મુખ મુદ્રાવાળું પત્તું ન હોય એવા પરિણામ કેટલા થાય? 40. ખ્યાલ આવ્યો? 52 માંથી 12 જાય તો કેટલા વધે? 40. સમજાય છે બાળકો? પણ અહીંયા આપણે સવાલ કયો પૂછ્યો છે? કે મુખ મુદ્રાવાળું પત્તું મળે છે, તો થોકડીમાં મુખ મુદ્રાવાળા કુલ 12 પત્તા હોય, 4 રાજા, 4 રાણી, 4 ગુલામ. આને ગલ્લો પણ બોલાય અથવા તો ગુલામ પણ બોલાય. બરાબર? તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 12. માટે આગળ વધીએ. P(b) બરાબર 12/52. હવે આપણને ખબર છે બાળકો કે 4 × 3 = 12. બરાબર? અને 52ને 3 વડે ભાંગો, અથવા 4 વડે ભાંગો તો શું આવશે? 13 × 52. તો આમાંથી 4 ઉડી જશે, તો વધશે શું? 3/13. તો એ આપણો જવાબ ગણાશે. ખ્યાલ આવ્યો બાળકો? આગળ વધીએ. ત્રીજા નંબર પર આપણને પ્રશ્ન એવો હતો કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય, તો આપણે ધારી લઈએ, ધારો કે ઘટના સી,
लाल रंगनू मुख मुद्रा वालू पत्तु होय। हवे जोईए आपणे मुख मुद्रा वाला कुल पत्ता केटला हता बाळको? 12। એમાંથી 6 પત્તા લાલ રંગના હતા અને 6 પત્તા કાળા રંગના હતા। ખ્યાલ આવ્યો બાળકો? હવે લાલ રંગના એટલે ચોકટ અને લાલ, અને કાળા રંગના એટલે કાળીનું પત્તું અને ફૂલીનું પત્તું, બરાબર છે? તો લાલ રંગના પત્તા કેટલા થશે? 6, બરાબર। તો થોકડીમાં લાલ રંગના મુખમુદ્રાવાળા 6 પત્તા હોય છે, લાલ અને ચોકટના દરેક રાજા, રાણી અને ગુલામ। ચોકટનો રાજા તો એક હોય, લાલનો રાજા તો એક હોય, તો કુલ રાજા લાલ રંગના કેટલા થયા? 2। એવી જ રીતે આપણે આ રાજા લીધા, એવી જ રીતે આપણે રાણી લઈએ તો ચોકટની રાણી 1, લાલની રાણી 1, કુલ રાણી કેટલી થઈ લાલ રંગની? 2। એવી જ રીતે ગુલામ લઈએ તો લાલ ચોકટનો ગુલામ 1, લાલનો ગુલામ 1, તો લાલ રંગના કુલ ગુલામ કેટલા થયા? 2, તો કુલ પરિણામ કેટલા આવશે? 6। સમજાણું બાળકો? ચાલો, તો ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 6 માટે પી ઓફ સી બરાબર 6/52। ભાગ ઉડાડીએ, 2 × 3 = 6 અને 26 × 2 = 52, બરાબર। તો એમાં 2 × 2 ઉડી જશે, વધ્યા 3/26, તો એ આપણો જવાબ ગણાશે। સમજાય છે બાળકો? આવી રીતે તમે આમાંથી તમને ફેરવીને પણ પૂછી શકે કે લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું ન મળે તો એની ગણતરી આપણે કરવી પડે। હવે તમે જોયું કે લાલ રંગના મુખમુદ્રાવાળા પત્તા 6 થાય, તો લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું ન હોય તો કુલ પત્તા છે કેટલા? લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું ન મળે તો આ કુલ પત્તા 52 છે, એમાંથી લાલ રંગના મુખમુદ્રાવાળા પત્તા કાઢી નાખવાના, એટલે વધ્યા એ આપણા પરિણામો કેટલા વધશે? 46। સમજાય છે? આની સિવાયના કોઈ પણ પત્તા હોઈ શકે 46માંથી, એટલે આ રીતે પણ સવાલો આવી શકે છે। તો આગળ વધીએ બાળકો, હવે 4 નંબરમાં આપણને સવાલ પૂછ્યો હતો કે લાલનો ગુલામ હોય, તો જોઈએ બાળકો આપણને પત્તા ખ્યાલ છે કે ગુલામ કેટલા હોય? 4। ગુલામ કેટલા હોય છે? 4, એક લાલનો હોય, એક ચરકટનો હોય, એક કાળીનો હોય અને એક ફૂલીનો હોય, બરાબર। તો લાલનો ગુલામ તો એક જ આવે, પણ એમ પૂછ્યું હોય કે લાલ રંગના ગુલામ તો કેટલા થઈ જાય? 2, તો અહીંયા પરિણામ કેટલા આવશે? 1, લાલનો ગુલામ ફક્ત એક જ હોય, એટલે ઘટના ડીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 1 માટે પી ઓફ ડી બરાબર 1/52। ખ્યાલ આવ્યો બાળકો? ચાલો આગળ વધીએ, ઘટના નંબર 5। હવે પાંચમાં સવાલમાં આપણને એવું પૂછ્યું હતું કે કાળીનું પત્તું હોય તો કાળીના કેટલા પત્તા હોય છે બાળકો? 13। કાળીના કેટલા પત્તા હોય છે? 13, બરાબર। તો કુલ પરિણામોની ઘટના ઈના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 13, તો પી ઓફ ઈ બરાબર 13/52। હવે આપણને ખ્યાલ છે કે 13 × 13 અને 13 × 4 = 52 થાય ને, તો 13 ઉડ્યા તો વધ્યા 1/4 માટે પી ઓફ ઈ બરાબર 1/4। એનાથી પણ આગળ વધીએ બાળકો, ચોકટની રાણી, આપણને 6 નંબર પર સવાલ એવો હતો ચોકટની રાણી મળવાની સંભાવના, તો
આપણા 52 પત્તા હોય એમાંથી ચોકટની રાણી કેટલી હોય? એક જ હોય, બરાબર? તો ચોકટની રાણી ફક્ત એક જ હોય. તમને અહીંયા એમ પૂછે કે ચોકટની રાણી ન મળે તો કુલ પત્તા 52 એમાંથી ચોકટની રાણી એક, તો પત્તા કેટલા વધ્યા? 51. ખ્યાલ આવ્યો બાળકો? તો આગળ વધીએ. ઘટના એફ, ધારો કે ઘટના એફ ચોકટની રાણી મળે, થોકડીમાં ચોકટની રાણી ફક્ત એક જ હોય, તો ઘટના એફના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 1, માટે પી ઓફ એ બરાબર 1/52. બાળકો, તમને અહીંયા એવો સવાલ પણ આવી શકે કે એકો હોય તો એકો હોય એવા પરિણામ કેટલા? 4. તો 4/52 એટલે 13 × 52 એટલે કેટલા આવશે? 1/13, બરાબર? ભાગ ઉડાડો એટલે. ચાલો, તમને હવે એમ કે એકો ન હોય તો કુલ પત્તા 52, એકો હોય એવા પરિણામ 4, તો વધ્યા કેટલા? 1/48. ખ્યાલ આવ્યો બાળકો? આવી રીતે પણ તમે સવાલ પૂછાય તો તમે લખી શકો છો. આના તો જવાબ તમે સંભાવના ચેપ્ટરના સવાલ તો જવાબ તો તમે મૌખિક પણ આપી શકો. ચાલો આગળ વધીએ બાળકો. પંદરમો દાખલો, કે 5 ચોકટના પત્તા, હવે પત્તા કેટલા છે? 5. અહીંયા 5 પત્તાની જ વાત કરવી હતી, જ્યારે આગળના દાખલામાં કુલ 52 પત્તાની વાત કરેલી હતી. એટલે કુલ પરિણામો કેટલા થયા હતા ત્યાં? 52. પરંતુ આ 15મા દાખલામાં 5 ચોકટના પત્તાની વાત કરેલ છે, એટલે કુલ પરિણામો 5 જ આવશે. એ 5એ 5 પત્તા કયા કયા છે? તો કે 1 તો દસો, ગુલામ, રાણી, રાજા અને એકો. આ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે, એટલે ઊંધી થોકડી મારેલી છે એવું. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે, તો રાણીનું પત્તું હશે એની સંભાવના શું? હવે તમે જોશો તો અહીંયા કુલ પત્તા કેટલા છે? 5. 5એ પત્તામાં રાણી કેટલી છે? તો કે 1 જ છે. તો રાણી હોય એવી સંભાવના કેટલી? 1/5. સમજાણો બાળકો? આવી રીતે ગણી શકાય. તો જોઈએ આપણે નંબર 2માં સવાલ શું પૂછ્યો છે, કે જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવામાં આવે અને પછી બીજું પત્તું ખેંચવામાં આવે, તો રાણીને હતા મૂળ પત્તા આપણી પાસે કેટલા? 5 પત્તા હતા. એમાંથી રાણીનું પત્તું તમે સાઈડમાં કાઢી નાખો, એટલે કુલ પત્તા હવે કેટલા વધ્યા? 4. હવે 4 પત્તા વધ્યા છે, તો આ બીજા સવાલની અંદર કુલ પરિણામો કેટલા લેવા પડે આપણે? 4, બરાબર. હવે એમાં એકો હોય, હવે રાણી કાઢી નાખી છે, તો એકા કેટલા હતા? 1. તો 1/4. હવે રાણી હોય તો રાણીને જ કાઢીને મૂકી દીધી એક બાજુ, પછી ક્યાંથી ન્યા આવી ગઈ? તો રાણી હોય એવા પરિણામ કેટલા થઈ જશે? 0. 0/4 બરાબર 0. ખ્યાલ આવ્યો બાળકો? રાણીને કાઢીને એક બાજુ મૂકતા પરિણામો કેટલા વધે? 4. તો જોઈએ હવે આપણે દાખલાને ગણતરીના સ્ટેપમાં, કે આપેલ પ્રયોગમાં ચોકટના 5 પત્તા સરખી રીતે ચીપેલા છે અને પછી એક પત્તું ખેંચવામાં આવે છે, તો પ્રયોગના કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર કેટલી આવશે? 5, બરાબર. હવે ધારો કે ઘટના એ ખેંચેલું પત્તું રાણીનું હોય, તો આપેલ 5 પત્તા પૈકી રાણીનું પત્તું 1 જ છે, માટે ઘટના એના સાનુકૂળ પરિણામો કેટલા થાય? 1. આગળ વધીએ. ફરી પાછું એ જ સૂત્ર, એ જ પ્રમાણે, એ જ રીત.
तो घटना पीओपी बराबर घटना ए ना सानुकूल परिणामों छेदमा कुल परिणामों। तो सानुकूल परिणामों घटना एना केटला हता? एक। राणीनुं पत्तुं एक ज मळे एटले एक, छेदमां कुल परिणामों एटले पांच। पीओपी ए बराबर एक ना छेदमां पांच। नंबर बे पर एवुं हतुं કે જો રાણીને કાઢીને એક બાજુએ મૂકી દેવામાં આવે પછી એને સામું જ નહીં જોવાનું, તો હવે બાકી વધેલા કેટલા? ચાર પત્તા કયા કયા બાકી રહે? તો કે દસો, ગુલામ, રાજા અને એકો, બરાબર। રાણી તો નીકળી ગઈ, તો જોઈએ હવે આ ચાર પત્તા, તો કુલ પરિણામો કેટલા આવશે આમાં? ચાર। હવે એમાં પણ ઘટના બી, ઘટના એ તો આપણે એક નંબરમાં ધારી લીધી, તો હવે આ બીજા નંબરમાં એ એ સવાલમાં આપણે ધારો કે ઘટના બી, ખેંચેલું પત્તું એકો હોય। હવે આ પ્રયોગમાં રહેલા ચાર પત્તા પૈકી એક એકો હોય, તો એકો ફક્ત એક જ છે, માટે ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર એક, માટે પીઓ બી બરાબર એકના છેદમાં ચાર। બાળકો અહીંયા ચાર હતા, આગળના દાખલામાં પાંચ હતા, કારણ કે ત્યાં કુલ પાંચ પત્તા હતા અને પાંચમાંથી એક પત્તું ખેંચેલું હતું, અને અહીંયા એક પત્તું રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવામાં આવી હતી, બરાબર। એટલે બાકી બધા કુલ પત્તા કેટલા? ચાર। એટલે અહીંયા કુલ પરિણામો ચાર લેવામાં આવ્યા છે, આ ધ્યાનમાં રાખજો બાળકો। આગળ વધીએ, ધારો કે ઘટના સી, ખેંચેલું પત્તું રાણી હોય। હવે આની અંદર કુલ હતા પત્તા ચાર, એમાંથી રાણી તો છે જ નહીં, આ પ્રયોગમાં રહેલા ચાર પત્તામાં એક પણ રાણી નથી, તો ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા ઝીરો, માટે પી ઓફ સી બરાબર ઝીરોના છેદમાં ચાર। હવે આપણે આગળ વાત કરેલી કે ઝીરોના છેદમાં કોઈ પણ સંખ્યા હોય એટલે જવાબ હંમેશા ઝીરો લખવો, બરાબર, માટે પી ઓફ સી બરાબર ઝીરો। આગળ વધીએ, સોળ નંબરનો દાખલો। હવે સોળ નંબરનો દાખલો એવું કહે છે કે ખામીવાળી બાર પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે, ખામીવાળી પેન અને સારી પેન બે ભેગી થઈ ગઈ, તો કુલ પેન કેટલી થઈ? કુલ પેન કેટલી થાય? 12 વત્તા 132 કેટલી થશે? 144। ખ્યાલ આવ્યો બાળકો? તો 12 પેન ખામીવાળી અને સારી પેન 132 બંને ભેગી થઈ ગઈ છે। હવે આગળ રકમ વાંચીએ કે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં, આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો। હવે ખામી રહિત એટલે સારી પેન, ખામી રહિત એટલે ખામી ન હોય તેવી, ખામીવાળી એટલે કેટલી? 12। તો જોઈએ કુલ પેનની સંખ્યા, તો કે 132 સારી પેન અને 12 ખામીવાળી પેન બરાબર 144, તો કુલ પરિણામોની સંખ્યા બરાબર 144। હવે ધારી લીધું કે ધારો કે ઘટના એ, કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે, ખામી રહિત એટલે સારી કન્ડિશનમાં હોય એવી પેન, તો આ જથ્થામાં ખામી રહિત એટલે કે સારી પેનની સંખ્યા કેટલી છે? 132। તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 132, તો માટે પી ઓફ એ બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા। તો ઘટના એના સાનુકૂળ પરિણામો 132 અને કુલ પરિણામ 144, બરાબર। તો આગળ વધીએ, ભાગ ઉડાડીએ, તો જોઈએ
આપણને બાળકો ખ્યાલ છે કે 144 એટલે 12નો વર્ગ છે, એટલે 144 એટલે 12 ગુણ્યા 12 આવશે. હવે 132, તો 132ને તમે 12 વડે ભાગશો તો 12 એકા 12 કેટલા વધે? 1. ફરી પાછા ઉપરથી 2 આવ્યા તો 12 એકા 12 વધ્યા 0, તો 12 ગુણ્યા 11 બરાબર 132 આવી શકે. તો આપણે અહીંયા લખીએ 12 ગુણ્યા 11, 12 12 ઉડી ગયા તો વધ્યું 11 ના છેદમાં 12. બરાબર છે બાળકો? આ રીતે આને ભાગાકાર કરી શકાય. ઓકે, આજના દિવસે બસ આટલું જ, બાકીનું આવતા લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.